रोजगार दौरना नाम थी यूथ कांग्रेस सरकार सामे मुहिम शुरू करी छे। जेना लईने कांग्रेस प्रदेश कार्यालय खाते यूथ कांग्रेस सहित कांग्रेसना नेता उपस्थित रह्या हता अने यूथ कांग्रेसना रोजगार दो मुहिमनुं एंथम अने पोस्टर लॉन्च करवामां आव्युं हतुं अने अलग अलग मुद्दा पर सरकारने घेरवानो प्रयास पण करवामां आव्यो हतो। અને યુથ કોંગ્રેસની મુહિમ રોજગાર દો ને પ્રોત્સાહન આપીને આગળ દબાવ્યું હતું, તેમજ યુથ કોંગ્રેસ એન્થેમ અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। જોકે રાષ્ટ્રીય પ્રભારી અને પ્રદેશ માળખાના નેતાઓએ સરકાર પર જીએસટીના મુદ્દા અને નોટબંધીના નિર્ણયને નિષ્ફળ કહીને આકરા પ્રહાર કર્યા હતા। આજ તક મોદીજી કિસી કો યે નહીં બતા પાએ કે નોટબંધી સે કિસકા ફાયદા હુઆ ઓર કિતના ફાયદા હુઆ। करोड़ों नुकसान, करोड़ों लोगों का रोजगार खत्म हो गया, लेकिन मोदी जी के पास आज तक जनता को ये जवाब नहीं है कि किसका फायदा हुआ नोटबंदी से और कितना फायदा। जो भारत की अर्थव्यवस्था का सर्वनाश हुआ वहां से चालू हुआ, उसके बाद जीएसटी कांग्रेस पार्टी का बहुत बेहतरीन नीति थी, उसको बिना सही तैयारी का, कच्ची पक्की तैयारी का और उसको तोड़ मरोड़ कर जीएसटी से गब्बर सिंह टैक्स बनाकर मोदी जी ने लागू किया। गुजरात में 23 विभागों में 26,000 जेटली जगह की भर्ती चालू है, तरी विपक्ष नेता परेश धाणाणी सरकार पर खेडूतों मुद्दे आकरा प्रहार कर्या हता અને બે ગુજરાતી આજે દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર કરતા હોય તેમ પણ જણાવ્યું હતું। સાથે જ અમિત ચાવડાએ અર્થતંત્રના આધારે ભરતી પ્રક્રિયાના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। 20 લાખ કરતા વધારે યુવાનોએ એમાં અરજી કરી, 100 કરોડ કરતા વધારે રકમ આ નોંધણી ફી પેટે સરકારની તિજોરીમાં જમા કરાવી, પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાની તારીખો જાહેર થતી નથી, ક્યાંક પરીક્ષા લેવાય તો વર્ષો સુધી રિઝલ્ટ આપવામાં નથી આવતા, ક્યાંક રિઝલ્ટ આવી ગયું હોય તો વર્ષો સુધી એને નોકરીના ઓર્ડર આપવામાં નથી આવતા, વારંવાર એની માટે રજૂઆત થાય, આંદોલન થાય, તેમ છતાં સરકાર એ બાબતે બિલકુલ પણ ગંભીર નથી। આ કોરોનાના સમયમાં આર્થિક અર્થવ્યવસ્થા જે પહેલાં જ પડી ભાગી હતી એમાં વધારે નુકસાન થયું, અને આ સમયમાં જે વધારે બેરોજગારી થઈ, વધારે આર્થિક પાયમાલી થઈ, એના કારણે ગુજરાતના યુવાનો ને એના પરિવારોએ રસ્તા પર ના ઉતરી શકાય એવા સમયમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આંદોલન શરૂ કર્યા। 70% કરતાં વધુ તાલુકા અતિવૃષ્ટિનો ભોગ બીના છે, 25,000 કરોડ કરતાં વધુનું ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું, અને ગામડાની અંદર ખેતી ઉપર નભતા 68 લાખ કરતાં વધુ ખેત મજૂરો પણ આજે કંગાળ થઈ ગયા છે। સાંજે ઘરે ચૂલો સળગશે કે કેમ એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ એક તરફ કોરોનાનો ડર, બીજી તરફ ઘરમાં ભૂખમરો અને ત્રીજી તરફ પોલીસના દંડે સામાન્ય માણસને પીટવાનો અત્યાચાર। ચાલો આપણે સૌ આપણી આવતી પેઢીને આઝાદી વારસામાં આપવા આ ગુલામીની જંજીર તોડવાનો સંકલ્પ કરીએ। રોજગાર આપો આંદોલન સાથે ગુજરાતના દરેક યુવાનોને જોડવાનો સંકલ્પ કરીએ એવી પ્રાર્થના કરું છું। આ મુહિમમાં પહેલા એનસીપીના યુવાઓ કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારે આજે આમ આદમી પાર્ટીના યુવાઓ કોંગ્રેસમાં જોડાયા હતા। જો કે હવે રોજગાર દો આંદોલનને પ્રદેશ માખું આગળ વધારશે અને ગાંધીનગરથી ગામડાઓ સુધીનો સફર કરવાના છે, જેમાં ગુજરાતના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસ આ મુહિમ આગળ તપાવશે અને યુવાનોને જોડવાનો પ્રયાસ કરશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।